गुड आफ्टरनून स्टूडेंट्स, धोरण चार विषय कॉम्प्यूटर पाठ चार पेंट तेनी अंदर मेन टॉपिक आचो के पेंट में चित्र काम करवु तेनी अंदर जे मेन टॉपिक नंबर सिक्स छे आपणो कि विविध फिल्स ना उपयोग द्वारा रंगीन आकारो दौरवा पेज नंबर 33 तेनी अंदर आजनो बीजो टॉपिक छे आपणो कि रंगीन तारो दौरवा पेज नंबर 36 पेज नंबर 36। चलो बाळको शुरू करिए। सौ प्रथम पहला हूँ पेंट ब्रश ओपन करी लईश। तो बुक में जे रीते आपणे स्टेप्स आपेला छे ते रीते आपणे जोता जोईए। स्टेप नंबर वन शुं कहे छे, तो के शेप में 5 पॉइंट स्टार पर क्लिक करो। शुं कहे छे के जे शेप नामनो ग्रुप छे तेनी अंदर जे 5 पॉइंट वाळो स्टार छे तेना पर क्लिक करो। सौथी पहेलो छे आ शुं लिख्युं छे 4 पॉइंट स्टार, 5 पॉइंट स्टार અને 6 પોઈન્ટ સ્ટાર। તો આપણે કયો લેવાનો છે, તો કે 5 પોઈન્ટ સ્ટાર। આના પર એક વાર ક્લિક કરીશ એટલે તરત જ મારી પાસે તમે જોઈ શકો છો કે આપણો સ્ટાર વાળો જે 5 પોઈન્ટ સ્ટાર વાળો જે શેપ છે તે ઓરેન્જ કલરની બોર્ડર થી સિલેક્ટ થયેલો છે। સ્ટેપ નંબર 2, ફિલ માં એરો પર ક્લિક કરો। જે ફિલ છે તેના પર ક્લિક કરો, તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તેમાંથી નેચરલ પેન્સિલ કલર પર ક્લિક કરો। તેમાંથી આપણને કયો ઓપ્શન ટિક કરવાનો કહે છે, તો કે નેચરલ પેન્સિલ કલર, આના પર હું એકવાર ક્લિક કરીશ। સ્ટેપ નંબર 3 શું કહે છે, તો કે સાઈઝમાં એરો પર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરો। હવે આપણે એની બોર્ડર જાડાઈ કેટલી રાખવી છે તે નક્કી કરવાનું છે। તો તે નક્કી ક્યાંથી થશે, તો કે સાઈઝના ગ્રુપમાંથી આપણે સ્ટારની બોર્ડર કેટલી જાડી પતલી રાખવી છે તે આપણે નક્કી કરી શકીશું। આપણે સૌથી જાડી બોર્ડર રાખશું। સ્ટેપ નંબર 4 શું કહે છે, કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી બ્લુ ગ્રે કલર પસંદ કરો। હવે શું કહે છે, આપણે લાસ્ટ દર વખતે કલર 1 અને કલર 2 માંથી અલગ અલગ પ્રકારના કલર લઈએ છીએ। તો કલર 1 શું નક્કી કરે છે, કે આપણે જે ચિત્ર દોરીએ છીએ તે ચિત્રની બોર્ડર કેવા કલરની કરવી તે નક્કી કરશે। અને કલર 2 શું નક્કી કરે છે, જે ચિત્ર દોરેલું છે તેની અંદર કેવો રંગ પૂરવો તે નક્કી કરે છે। તો કલર 1 માં આપણે કયો કલર લેશું, તો કે બ્લુ ગ્રે કલર લેશું। જો આપણને કલરની ખબર ન હોય તો દરેક કલર ઉપર આપણે માઉસ ફેરવતા જોઈશું। આ કયો છે, ટર્કોસી કલર છે, આ ઇન્ડિગો છે, આ છે બ્લુ ગ્રે કલર। આના પર ક્લિક કરીશ એટલે બ્લુ ગ્રે કલર છે તે આપણા કલર 1 ની અંદર આવી જશે। સ્ટેપ નંબર 5 શું કહે છે, કલર 2 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી ટર્કોસી કલર પસંદ કરો। હવે જે સ્ટારની અંદર જે રંગ પૂરવો છે તેના માટે આપણે કલર 2 પર ક્લિક કરશું, કે તેની અંદર આપણે કેવો કલર પસંદ કરશું, ટર્કોસી કલર પસંદ કરશું। પેજ નંબર 37 સામેના પેજ ઉપર સ્ટેપ નંબર 6 શું કહે છે, કે ડ્રેગિંગ દ્વારા તારો દોરો, નેચરલ પેન્સિલથી તે કેવો દેખાય છે તે જુઓ। હવે મારી પાસે બધું આવી ગયું છે, તો હવે મારે શું કરવાનું છે, તો કે ડ્રોઈંગ એરિયામાં મારે કલર સ્ટાર દોરવાનો છે એટલે તે કેવો દેખાય છે તે આપણે જોશું। તો આપણે સ્ટેપ નંબર 6 ના ડાયાગ્રામમાં જે રીતનો તારો દોરેલો દેખાય છે તે આપણી સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ। સ્ટેપ નંબર 7 શું કહે છે, કે ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો। હવે એકવાર તમારી પાસે બધું દોરાઈ ગયું છે, હવે તમારી પાસે દોરવાની જગ્યા છે નહીં, તમારે બધું ડિલીટ કરવું છે। તો આપણે શું કરશું, તો કે ટાઇટલ બારમાં જે અન્ડુ નામનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશું એટલે જેટલું બી વસ્તુ આપણે દોરેલી હશે તે બધી ડિલીટ થઈ જશે। તો આજે આપણે શું ભણ્યા, કે રંગીન તારો કેવી રીતે દોરવો, તેની અંદર આપણે શું ભણ્યા હતા, કે ફિલ નામનો જે ઓપ્શન છે તેની અંદર નેચરલ પેન્સિલ કલર કેવો દેખાય છે તે આપણે જોવાનું હતું। તો આપણે અલગ અલગ શેપ લઈને પાછું એકવાર રિપીટ કરીએ। સૌથી પહેલા હું રાઉન્ડ લઈશ, એની અંદર હું નેચરલ પેન્સિલ કલર લઈશ, સાઈઝ હું સૌથી પતલી લઈશ, બોર્ડર કલર હું રેડ લઈશ, ને એની અંદર કલર હું ગ્રીન લઈશ। તો આપણે જોઈ શકીએ છીએ કે નેચરલ પેન્સિલ કલર કેવો પૂરીએ તો કેવો દેખાય। ત્યારબાદ હું અહીંથી બીજો શેપ લઈ લઉં, ટ્રાયંગલ લઈ લઉં,
તેની અંદર પાછો હું નેચરલ પેન્સિલ કલર કરીશ અને હું એક સ્ટેપ જાડુ કરીશ, બોર્ડર કલર કરીશ હું બ્લુ ને એની અંદર કલર કરીશ હું યલો. તો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ હું પાછો એકાદો સ્ટાર લઈ લઈશ, એની અંદર પાછો પેન્સિલ કલર કરીશ, બોર્ડર હું 3 નંબરની રાખીશ અને બોર્ડર કલર છે તે આપણે પર્પલ કલર કરશું અને પર્પલ કલરની અંદર આપણે કેવો કલર કરશું, લાઇટ પર્પલ અને લેવેન્ડર કલર કરશું. આપણે જોઈ શકીએ છીએ. અને લાસ્ટમાં હું લઈ લઈશ એકાદુ હાર્ટ શેપ અને એમાં પાછો નેચરલ પેન્સિલ કલર કરીશ, એની બોર્ડર સૌથી જાડી 4 નંબરની રાખીશ અને બોર્ડર કલર કરીશ લાઇમ કલર ને એની અંદર આપણે કલર કરશું બ્લુ ગ્રે કલર. ચારેય ચારની અંદર આપણે પેન્સિલ કલરથી કલર કરેલા છે. તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.